કે 17મી લોકસભાની ચૂંટણીમાં ભવ્ય રીતે મોદીએ ફરી એકવાર ઐતિહાસિક જીત તો હાંસલ કરી દીધી. આજે શપથવિધિનો મહાસમારોહ કાર્યક્રમ પણ છે, પરંતુ તમામની વચ્ચે સામાન્ય માણસમાં વારંવાર એક જ પ્રશ્ન થતો હોય છે, આખરે નરેન્દ્ર મોદીમાં એવું તો શું છે કે ભલભલા વિપક્ષો હંમેશા પાછા પડે છે, કોઈ પણ વિરોધીઓ ક્યારે પણ તેમની પાસે આવી જાય છે, અને તેમનો ઓરા એવો તો કેવો છે કે હંમેશા જ્યાં જાય ત્યાં સફળતા અને જીત હાંસલ કરે છે. એવા ગ્રહો શું કામ કરે છે, શું સ્ટાર છે, નસીબ લઈને આવ્યા છે? આ તમામ પ્રશ્નો ક્યારેક ક્યારેક આપણને સૌને થતા હોય છે, ત્યારે આજે ચર્ચા કરીશું તેમના રાજયોગ વિશે, તેમના ગ્રહો વિશે અને ખાસ કરીને તેમના સ્ટાર લક વિશે પણ. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટેરો કાર્ડ મોરાલી બેન જૈન. મોરાલીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ઝી 24 કલાકમાં. સાથે જ ચેતનભાઈ પટેલ, જ્યોતિષ આપણી સાથે જોડાયા. નરેન્દ્ર મોદીમાં જે ક્યાંય પણ ગમે તેવા વિરોધમાં પણ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે છે. વિરોધીઓ વધતા જાય છે, પણ જેટલા વિરોધીઓ વધે છે એટલી જ સફળતા પણ વધતી જાય છે. શું ખાસ એવું તો આકર્ષણ એમના અંદર છે? જે પ્રમાણે મેં પહેલા બી કીધું હતું કે હી ઇઝ અ મેગ્નેટિક પર્સનાલિટી. એમના કાર્ડ્સ ઓલવેઝ લવર મેજિશિયન્સ, એટલે કંઈક એમનામાં એવી ઓરા છે કે મેજિક છે, જે તમે કીધું એ પ્રમાણે. એમનું કાર્ડ બી આવે છે એ ઇનર વોઇસનું આવે છે, એટલે એમની અંતરાત્માનો અવાજ જ એટલો સ્ટ્રોંગ છે કે એમને ક્યાંય બહાર કોઈની સલાહ અને સૂચનની જરૂર જ નથી પડતી. એમનામાં યંગ અને યંગ એનર્જી, એટલે પુરુષ તત્વ અને સ્ત્રી તત્વ બંને એટલું બધું સ્ટ્રોંગ છે. એમની જે બોલવાની છટા છે, લવર્સના કાર્ડ આવ્યા હતા આપણે લાસ્ટ ટાઈમ ચેક કર્યું હતું, લોકોનો પ્રેમ એમના માટે એટલો બધો સ્ટ્રોંગ છે કે પ્રેમ લોકોથી દૂર થતો જ નથી. અને જ્યારે બી મેજર આગતાના કાર્ડ્સ ક્યારે બી કોઈનામાં રિફ્લેક્ટ થતા હોય તો એ પર્સન પોતે બહુ સ્પિરિચ્યુઅલી હાઈ હોય છે. સ્કાય એનર્જીને ઓલવેઝ સ્પિરિચ્યુઅલી બહુ કનેક્ટ કરવામાં આવી છે, એટલે જ્યારે બી પહેલા જેટલા 7 યર્સથી હું એમના કાર્ડ્સ ચેક કરું છું રેન્ડમલી, જ્યારે બી ઇલેક્શન્સ આવતું હોય છે ઓલવેઝ એમના કાર્ડ્સ મેજર આકનાના સ્કાય એનર્જીના, અને સમથિંગ મેજિક ઇઝ દેર. એટલે એમની પાસે પાંચે પાંચ તત્વો એટલા બધા સ્ટ્રોંગર છે કે લાઈક એનો એમનો ઓરા જે સ્ટ્રોંગર છે એ લોકોનામાંથી જતો જ નથી. અને એમનો જે પ્રેમ અને એમની જે લાગણી છે ટુવર્ડ્સ ધ પ્રજા માટે લાઈક એનો એટલી બધી સ્ટ્રોંગ છે કે બહાર લોકોને દેખાય. ઓકે અમિતભાઈ, ખાસ કરીને આજનો દિવસ છે અને આ દિવસ હંમેશા યાદગાર રહેશે. 2014માં 26મી મે આ શપથ સમારોહ હતો, આજે 30મી મે બીજી વાર ભવ્ય સફળતા હાંસલ કરી રહ્યા છે, તો આજનો દિવસ પહેલા તો કેટલો શુભ છે હું એ જાણવા માંગીશ. સૌપ્રથમ તો આજે સરકાર અસ્તિત્વમાં આવવાની છે. 23મી મે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે બધાને ખબર પડી ગઈ કે ભાઈ મોદી સરકાર આવશે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રહેશે. પણ સરકારી ચોપડે આજે આ સરકાર ચડવાની છે, એટલે આજે સરકારનો જન્મ થશે એવું આપણે ચોક્કસ કહી શકીએ. આજના દિવસની જો આપણે વાત કરીએ તો આજનો દિવસ ખૂબ જ સૂક્ષ્મ રીતે પસંદ કરવામાં આવ્યો છે, અને વિશેષ મૂલ્યાંકન કરતા જણાય છે કે આજે પંચક છે. પંચકનું નામ સાંભળી એટલે સામાન્ય રીતે જનસમુદાય થોડા ચોંકી જાય, એમના કાન થોડા સરવા થઈ જાય, પણ પંચક હંમેશા અશુભ નથી હોતું. પંચક શુભ કાર્ય માટે અતિ શુભ પુરવાર થયેલું છે. તમારે નવી દુકાન લેવી હોય, નવું ઘર લેવું હોય, અને આ સરકાર જ્યારે બનવાની છે ત્યારે પંચક એટલે 5 વખત, આગામી 5 વખત આ સરકાર બને એવી મહેચ્છા સાથે આ સરકાર સોગંદ વિધિ કરશે. સાથે સાથે આજે 11મો દિવસ છે, આ અપરા એકાદશી છે, એટલે વળી પાછી એક શુભ વાત આવી. અને આપણે બીજી એક વાત કરીએ ગ્રહો અને નક્ષત્રોની, તો ગ્રહમંડળમાં સૂર્ય અને ચંદ્રને ખૂબ જ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. સૂર્યને રાજાનું અને ચંદ્રને રાણીનું સ્થાન આપવામાં આવ્યું છે. સૂર્ય અને ચંદ્ર બેઉ આજે ગુરુની શુભ દ્રષ્ટિમાં છે, એક પ્રકારે આજે રાજયોગ સધાયો છે. અને બીજી એક અગત્યની વાત કે આજે નરેન્દ્રભાઈ મોદીની જે જન્મ કુંડળી છે એમાં પણ વૃશ્ચિક લગ્ન છે, અને 7 વાગે જે લગ્ન ઉદિત થવાનું છે તે લગ્ન પણ વૃશ્ચિક લગ્ન ઉદિત થવાનું છે. કુલ મળી હું એમ કહી શકું કે 7 વાગે રાજયોગ રચાયો છે અને નરેન્દ્રભાઈ મોદીને અવશ્ય સફળતા મળશે. બીજી એક અગત્યની બાબત કે આજે 30મી તારીખ છે, 30મી તારીખનો આપણે મૂળાંક કરીએ તો એ 3 થાય. 3 એ ગુરુને પ્રતિપાદિત કરે છે. આજે ગુરુ વાર પણ છે. 2019નું જો આપણે ટોટલ કરીએ તો એ 12 થાય છે, 2 ને 1 3, એટલે 3 થી 3નો ખૂબ સુંદર મજાનો સુમેળ છે. હું એટલું ખૂબ જ પૂર્ણ વિશ્વાસથી કહી શકું છું કે નરેન્દ્રભાઈ મોદીને અવશ્ય સફળતા મળશે અને આ સરકાર જે 7 વાગે અસ્તિત્વમાં આવશે તેના દ્વારા જનહિતના કાર્યો અવશ્ય થશે.
બિલકુલ બિલકુલ ચેતનભાઈ, ખાસ કરીને આજના સફળતાની વાત કરીએ તેમની, તો ક્યાંક ઘણા એવા લોકો સામાન્ય માણસોમાં એવા પણ વિચાર આવતા હોય છે કે તમને લક બહુ ફેવર કરે છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે તમને લકના કારણે આગળ આવ્યા છે. શું છે આ લક અને કેવી રીતે નરેન્દ્ર મોદીને એક બાદ એક સફળતા તેમના લકથી હાંસલ થઈ રહી છે? જ્યારે પણ લકની વાત આવે, શાસ્ત્ર એવું કહે છે કે માણસનો સમય બળવાન બનતો જાય, વ્યક્તિ તો હંમેશા એની એજ રહે છે. જ્યારે 2002 પહેલાં નરેન્દ્ર મોદી જો તો બીજેપીમાં એક કાર્યકર્તા તરીકે પોતાની જાતને તે ગણતા અને કાર્ય કરતા હતા. જેમ જેમ સમય બદલાયો, ગ્રહો સાથ આપતા ગયા. હવે તેમની કુંડળીની જો આપણે વાત કરીએ કે આ લક શું છે, કે ખરેખર તેમની કુંડળીનું તુલા લગ્ન છે. શાસ્ત્રનો એક સિદ્ધાંત છે, તુલા લગ્નેશુ શનિ યોગ કરતા, એટલે તુલા લગ્નનો કિંગ શનિ છે. જ્યારે તેમની કુંડળીમાં ગોચરનો શનિ ફળ આપતો થાય તેવી અવધિ શરૂ થાય ત્યારે તેમનો સમય એવો આવે કે તેમને કોઈ હરાવી ના શકે. એક બીજું ભાઈ કુદરતી એવો સંયોગ થઈ ગયો કે આઝાદ ભારતની કુંડળીનું વૃષભ લગ્ન છે. આ પણ એક સિદ્ધાંત છે, વૃષભ લગ્ન અને તુલા લગ્ન બંને માટે એવું છે. વૃષભ લગ્ન શું શનિ યોગ કરે, તેનો પણ કિંગ શનિ છે. હવે યોગાનું યોગ એવું બન્યું કે આઝાદ ભારતની કુંડળી એવું કહે છે કે જેનો શનિ બળવાન જે તે સમયમાં તે રાજા બને. ભારતમાં આવું જ બનતું આવ્યું છે, શનિ પ્રધાન વ્યક્તિઓ અને બળવાન શનિ વ્યક્તિઓ હોય તે લોકો જ રાજા. હવે તેમની કુંડળીની આપણે વાત કરીએ, તેમની તુલા લગ્નની કુંડળીમાં શનિ 11મા સ્થાનમાં છે. 11 સ્થાન જાહેર જનતાનું, સમાજનું, લોકોનું, તેનું સ્થાન છે. હવે ત્યાં આગળ શનિનું હોવું અને લગ્ન શુક્રનું હોવું એ એટલો જબરજસ્ત યોગ કરે છે કે પૂરા જીવનને, સમાજને અને લોકોને સમર્પિત કરવું. હવે આ તેમની કુંડળીનો શનિ ક્યારે બળવાન બન્યો એવું કહે છે કે 2011 નવેમ્બર મહિનાથી શનિ તુલાનો થયો. આપણે સૌ જાણીએ છીએ કે 12 રાશિઓમાં શનિ તુલા રાશિમાં ઉચ્ચનો થાય. જ્યારથી શનિ તુલાનો થયો તો તેમના લગ્નમાં આવ્યો અને લગ્ન સ્થાનથી તેણે ભ્રમણ શરૂ કર્યું. અત્યારે શનિ ધનનો છે એટલે એવું કહેવાય કે હવે આ વ્યક્તિને કોઈ રોકી ના શકે. 2012થી જે તેમનો સિતારો ચમક્યો છે અને ત્યારે તેમને પીએમ કેન્ડિડેટ તરીકે જાહેર થયા. મેં 2009માં દિવ્ય ભાસ્કરમાં લખ્યું હતું કે 2012 પછી આ વ્યક્તિ પીએમ બનશે. એટલે આ ગ્રહોના આધારેની જ વાત છે કે ભાઈ ખરેખર હવે સિતારો જે આપ કહો છો કેટલો ભૂલન છે કે અત્યારે પણ શનિ બળવાન છે અને હજુ આવતા 5-7 વર્ષ સુધી શનિ બળવાન રહેવાનો છે. તો એટલે કોઈ રોકી નથી શકતું ને આ સિતારાઓ એવા છે કે આ વ્યક્તિને બળવાનને બળવાન બનાવી રહ્યા છે. બિલકુલ બિલકુલ. મોનાલીબેન, ખાસ કરીને ઘણી પર્સનાલિટી એવી હોય છે કે આપણે કહેતા હોય કે અનબીટેબલ, અનસ્ટોપેબલ. બહુ એવા ઓછા લોકો હોય છે કે જેમ કે એક જમાનો હતો જ્યારે એવું કહેવાતું હતું કે સચિન તેંડુલકરને કોઈ આઉટ જ ના કરી શકે, હારી ના શકે, એ પોતાની ભૂલથી જ આઉટ થાય. નરેન્દ્ર મોદીમાં પણ એવું કહેવાય છે કે તેને પછાડી શકે, તેને માત આપી શકે એવું કોઈ નેતા જ ઉભો નથી થયો. ઘણા વખતે એવો માહોલ ઉભો થયો છેલ્લા 10 વર્ષથી આપણે જોતા આવ્યા છે કે વિપક્ષ આખું એક થઈ રહ્યું છે, એકની તમામ લોકો વિરોધીઓ એક થાય છે માત્ર એક વ્યક્તિને હરાવવા માટે, અને છતાં પણ નથી હરાવી શકતા. તો એવી તો શું મેગ્નેટિક પાવર છે એમની અંદર, અને શું એ આગળના સમયમાં પણ એ જ પ્રકારનો પાવર એમની અંદર જોવા મળશે? મેં પહેલા જ 12 કાર્ડ્સ લઈ લીધા હતા એમના જોવા માટે. આ કાર્ડ્સ આપણે જ્યારે બી લેતા હોઈએ છીએ રેન્ડમલી પેક કરતા હોઈએ છીએ અને પ્રોપરલી શફલિંગ કરતા હોઈએ છીએ, એટલે કાર્ડમાં એવા કોઈ પોલિટિક્સ પ્લે નથી થતા કે કાર્ડ્સ આજ આવે એમના માટે. ઇટ્સ ઓલવેઝ રેન્ડમલી. હવે એમના કાર્ડ જોઈએ છે, આપણે 12 હાઉસના, જે રીતે જ્યોતિષ શાસ્ત્રમાં 12 હાઉસ ચેક કરવામાં આવે છે એ રીતે 12 કાર્ડ લીધા છે. ફર્સ્ટ કાર્ડ એમનો ફાયર એનર્જીનો આવે છે, વિચ ઇઝ અબાઉટ ધ ઇન્ટેન્સિટી, એટલે એ વ્યક્તિમાં કામ કરવાની જે ધગસ છે, એમની જે ઉંમર છે, એમના ફાસ્ટિંગ બી હોય છે ત્યારે બી એમનું કામ કરવાની જે ધગસ હોય છે તો એની એજ સ્પીડમાં રહેતી હોય છે. એમાં કોઈ ચેન્જીસ નથી આવતો. લોટ્સ ઓફ ચેન્જીસ ઇઝ ઓલસો શોઈંગ, એટલે એટલા બધા ઘણા બધા ચેન્જીસ આવવાના છે પોઝિટિવ વેમાં, જે એમના માટે ફળદ્રુપ રહેશે, ઓર્ડિનરી રહેશે. એટલે જે બહાર વિદેશમાંથી બી પૈસો આવવાનો છે કે લાઈક એનો ફાઈનાન્શિયલી બી હેલ્પ આપણને ભારતને થવાની છે એ બી પુષ્કળ થવાની છે. એમના અગર 12 કાર્ડ્સ હું જોવા જાઉં તો 12 કાર્ડ્સમાંથી હાર્ડલી 2 કાર્ડ્સ એવા છે જે નેગેટિવિટી બતાવે છે. માસ્ટર ઓશોનું કાર્ડ જે અહીંયા આગળ રિફ્લેક્ટ થયું છે એમના સ્પિરિચ્યુઅલ હાઉસમાં, 9th હાઉસ જે ભાગ્યનું સ્થાન હોય છે જેને સ્પિરિચ્યુઅલ હાઉસ કહેવામાં આવે છે, એમાં પોતે માસ્ટર ઓશો, એટલે તમે જે કીધું લક, નસીબ, માણસની એક ઓરા એટલી બધી સ્ટ્રોંગ હોય છે જે આપણે એમને રેન્ડમલી પિક કરતા હોય છે. લાસ્ટ ટાઈમ બી મેં એમના કાર્ડ લીધા હતા તો એમના કાર્ડમાં લવર્સ, એટલે પબ્લિક એમને એટલો બધો પ્રેમ કરે છે
અને એવું ઓલવેઝ ના થાય કે તમે જ્યારે ભી એમના કાર્ડ પીક કરો ત્યારે માસ્ટર ઓશો, મેજિશિયન્સ અને લવર્સ ના કાર્ડ આવેલે. તમે જોઈ શકો છો કે ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ એનર્જી, એલિમેન્ટ્સ બતાવી રહ્યા છે. શેરિંગ નું કાર્ડ છે, એમની પાસે જેટલું નોલેજ છે, જેટલું ભી આપી શકતા હોય એટલું એ ફૂલ વે માં આપવા માંગે છે. એમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી થતો. એટલે એમના જેટલા ભી કાર્ડ છે, બધા એમના કાર્ડ એટલા બધા સ્ટ્રોંગ પર્સનાલિટી છે કે આઈ ડોન્ટ થિંક સો કે આવતા લાઈક યુ નો નિયર ફ્યુચરમાં એવો કોઈ ટાઈમ આવશે જ્યાં એમને એવા સ્ટ્રગલ. હા, એમનું એનિમી નું કાર્ડ જે સિક્સ હાઉસ છે એમાં મોરાલ બતાવે છે. એટલા બધા એનિમીઝ છે જેમને જેલસી ફીલ થતી હોય છે, એનું એક સિક્સ્થ હાઉસ છે જે નેગેટિવિટી બતાવી રહ્યું છે. બાકી એમના બધા કાર્ડ્સ બહુ જ પોઝિટિવ અને સ્ટ્રોંગલી રિફ્લેક્ટ થયા છે. પેલું કહે છે ને, જબ જબ બિખરા હું તબ તબ દુઃખની તાકાત સે નિખરા. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી, એવું કંઈક એમનામાં હંમેશા જોવા મળ્યું છે કોઈ પણ રીતે. અમિતભાઈ, ખાસ કરીને એ પૂછવા માંગીશ કે આજનો આ દિવસ છે, શું આજના દિવસે આપણે રાજયોગ ગણી શકીએ? આજના દિવસને આપણે ચોક્કસ રાજયોગ ગણી શકીએ. હવે આજે જયારે સરકારનું ગઠન થશે એટલે આ સરકાર આપણા દેશમાં 5 વર્ષ કામ કરવાની છે. હવે આજે જે અસ્તિત્વમાં આવેલી આ રાજયોગમાં અસ્તિત્વ આવેલી સરકાર આ દેશમાં કયું કયું કામ થશે એના હાથે એનું પૃથ્થકરણ પણ મેં કરેલું છે. ખાસ કરી ફાઇનાન્સ સેક્ટરમાં આ સરકાર ખૂબ સારું કામ કરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આપણા દેશમાં વિશેષ ગતિથી વિકસી જવાનું છે. આરોગ્ય, શિક્ષણ અને મેનેજમેન્ટ આ બે ઉપર પણ ઘણું સારું કામ થવાનું છે. અને 5 વર્ષ પૂર્ણ થયા પછી આપ પણ માર્ક કરશો કે આપણા દેશમાં બુદ્ધિધનમાં ઉમેરો થશે એટલે કુલ મળી અને પ્રબુદ્ધ નાગરિકો એ વધશે. શિક્ષણ સ્તરમાં ખૂબ જ સારો સુધારો આવવાનો છે. અને માઇનસ પોઈન્ટની જો આપણે વાત કરીએ, આપણે જ્યારે આ પૃથ્થકરણ કરવા માટે બેઠા છીએ ત્યારે જો આપણો અવાજ ક્યાંક ને ક્યાંક સરકાર સુધી પહોંચતો હોય તો દેશહિતમાં સરકારને ગ્રહો અને નક્ષત્રોને અનુલક્ષીને હું એક બે ટિપ્સ પણ આપવા માંગુ છું કે આજની જે તારીખ છે તેમાં મંગળ અને રાહુની યુતિ છે, શનિ અને કેતુની પણ યુતિ છે. ગુરુ મહારાજ વક્રી છે, શનિ મહારાજ પણ વક્રી છે. એટલે જી હા, સરકારી વાહનો ઉપર સરકારે વિશેષ તકેદારી રાખવી પડશે. બીજું, ક્યાંક ને ક્યાંક નાનો મોટો રોગચાળો ફેલાઈ શકે છે એટલે એ અનુસંધાનમાં પણ વિશેષ તકેદારી રાખવી પડશે. બીજી અગત્યની બાબત કે સરકાર ગઠન થશે એટલે પ્રારંભ, મધ્ય અને અંત આનું પૃથ્થકરણ કરેલું છે. તો આ જે પરિસ્થિતિ રચાવાની છે, પ્રારંભમાં જે પાછલા પ્રશ્નો છે એ પાછલા પ્રશ્નો વળી પાછા ઉભા થવાના છે. સરકારે એની ઉપર લક્ષ્ય આપવું પડશે અને સરકાર એમાં સફળ પણ થશે. જે મધ્ય સમય છે એ મધ્ય સમય સરકાર માટે ખૂબ જ પડકારજનક રહેવાનો છે, પણ સરકાર અવશ્ય તેમાંથી પાર ઉતરશે. અને અંતે જેમ આપણા હિન્દી સિનેમામાં પણ થાય છે, હસતા રમતા બધા ઘરે જાય છે, તેવી જ રીતે સરકારનો અંત સમય ખૂબ જ આનંદદાયક રહેશે. અને હું આ પ્લેટફોર્મ પરથી એ કહેવાનું સાહસ કરું છું, હું તો શું કહું છું પણ મને ગ્રહો અને નક્ષત્રો એ કહેવાની અનુમતિ આપે છે કે અગલી બાર પી મોદી સરકાર. વેલ ચેતનભાઈ, જે પ્રકાર આપણે જોઈ રહ્યા છે કે આ જીત કોઈ સામાન્ય જીત નથી. આપણે 2014માં જ્યારે આ ભવ્યથી ભવ્ય જીત હાંસલ કરી ત્યારે ઘણા બધા લોકો કહેતા હતા કે આ વખતે માર્કેટિંગ સ્ટ્રોંગ છે, બ્રાન્ડિંગ બહુ થયું છે, એન્ટી ઇન્કમ્બન્સી છે, આ બધા શબ્દો તમે સાંભળ્યા હશે રાજકીય ધોરણે. અને કોઈ એવું વિચાર્યું હતું કે 2019માં, કારણ કે કહેવાય ને અમુક પરિણામ એટલા ભવ્ય હોય કે રિપીટ ના થાય, આ વખતે એ પણ રેકોર્ડ તૂટી ગયો. તો એકવાર એવું કહેવાય છે કે નામથી કામ થઈ ગયું, આ વખતે તમને કામથી જીતાડે, પરંતુ હજુ પણ તેમની અંદર એ એનર્જી જે જોવા મળી રહી છે, જે પ્રકારે મોનાલીબેને વાત કરી કે તેમની અંદર એ કામ કરવાને લઈને જે ઉત્સાહ છે, તે પાસ કરતા હોય કે કંઈ પણ હોય, એ વધતો જતો જોવા મળી રહ્યો છે. તો આગળના 5 વર્ષ કેવી રીતે તમને લાગે છે કે કેવા પ્રકારના નવા નિર્ણયો મોદી સરકાર લેશે? જ્યારે આપણે આગલા 5 વર્ષની વાત કરીએ, જે ખરેખર જે આ શપથ ગ્રહણના મુહૂર્ત હોય ને, જેમ બાળક જન્મે અને તેનું ભવિષ્ય બતાવે છે, કે કુંડળી ઉપરથી નક્કી થાય કે બાળકનું શું ભવિષ્ય હશે, શપથ ગ્રહણની કુંડળી પણ એવું જ કંઈક સૂચવી જાય છે કે આ સરકાર કેટલી તાકાતવર, કેવા નિર્ણય લઈ શકે, કેવા કાર્ય કરી શકે અને શું ફળ તેમને મળે. શપથ ગ્રહણની આજની વાત કરીએ આપણે, આજે જ્યારે સરકાર શપથ ગ્રહણ કરવા જઈ રહી છે, લોકોને એવો પણ સવાલ ઘણા લોકોના મનમાં, મને પણ લોકો પૂછતા હોય છે કે મોટે ભાગે આપણે ચડતા સૂર્ય કાર્ય કરીએ છીએ, દિવસ શરૂ થાય ત્યારે શુભ કાર્ય કરીએ છીએ. શપથ ગ્રહણો આપણે ભૂતકાળમાં પણ જોયેલા, લોકો દિવસ દરમિયાન સવારે 10 વાગે, 11 વાગે, 12 વાગે, 12:39 બિલકુલ. ચેતનભાઈ, આપણે અટકાવ માંગી આ ચર્ચા પર, ફરી એકવાર આપણે આવીશું. દર્શક મિત્રો, આપ જોડાયેલા રહો Zee 24 કલાક સાથે. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. ઈશ્વર કી શપથ લેતા હું.
પ્રધાનમંત્રી મોદી અને તમામ સાંસદોએ શપથપૂર્વ મહાત્મા ગાંધી અટલજીની સમાધિ આપી પુષ્પાંજલિ. તો વોર મેમોરિયલ પર જઈ શહીદોને કર્યા યાદ, ટ્વીટ કરીને પણ કર્યા બાપુને અટલજીને યાદ. કેન્દ્રીય મંત્રીમંડળમાં શિવસેના નેતાને મળ્યું સ્થાન. અરવિંદ સાવંત કેન્દ્રીય મંત્રી તરીકે લેશે શપથ. આખી શિવસેના શપથ સમારોહમાં રહેશે હાજર. ભાજપના વરિષ્ઠ સાંસદ સંતોષ ગંગવાર બન્યા પ્રોટેમ સ્પીકર. નવનિર્વાચિત સાંસદોને શપથ લેવડાવશે સંતોષ ગંગવાર. 8મી વખત સાંસદ બન્યા છે સંતોષ ગંગવાર. પીએમ મોદીના ભવ્યાતિભવ્ય શપથવિધિ સમારોહમાં દેશ વિદેશના અનેક મહાનુભાવો આપશે હાજરી. વિજય રૂપાણી, નીતિન પટેલ અને જીતુ વાઘાણી સહિત ભાજપના નેતાઓ આજે થશે રવાના. રાજકોટના જ્વેલરે પ્રધાનમંત્રી મોદી માટે બનાવ્યા અનોખા મોમેન્ટો. સોના ચાંદીથી મઢેલા પ્રધાનમંત્રીના અલગ અલગ રૂપ. એકમાં દેશભક્તિ, બીજામાં ગ્લોબલ લીડર દર્શાવતા ત્રણ મોમેન્ટો જાતે આપશે પ્રધાનમંત્રીને. મેં નરેન્દ્ર દામોદર દાસ મોદી ઈશ્વર કી શપથ લેતા હું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જે પ્રકારે ચર્ચા ચાલી રહી હતી આપણી સાથે મોનાલીબેન જૈન, ટેરો કાર્ડ રીડર ચેતન પટેલ જ્યોતિષી અને સાથે સાથે અમિતભાઈ ત્રિવેદી જે પણ જ્યોતિષી છે, આ તમામ લોકો જોડાયા છે. અને નરેન્દ્ર મોદીના ગ્રહ, તેમના લક, તેમના પાવર, તેમના ઓરા વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે ચેતનભાઈ, આપ કહી રહ્યા હતા સમયને લઈને સાંજનો સમય નક્કી કરવામાં આવે છે. જનરલી લોકો આવું વિચારતા હોય છે અને કહેતા હોય કે ભાઈ મને ત્યાં સુધી સૂર્યોદય સમયે સૂર્ય ઉગે ત્યારથી સારા કાર્યોની શરૂઆત કરે. આ સૂર્ય આઠમે છે અને શપથ ગ્રહણના મુહૂર્ત લોકોના માઇન્ડમાં હજુ બેસતા નથી. પરંતુ જો વાત કરું, જેમ મેં શરૂઆતમાં વાત કરી કે તેમને શનિએ કિંગ બનાવ્યા છે, તેમની કુંડલીનો કિંગ પણ શનિ. અને ભારતમાં કોઈએ પણ બહુ સુપર બનવું હોય, બહુ ઉપર આવવું હોય તો તેની કુંડળીમાં શનિનું બળ જોઈએ. મેં તમામ ક્ષેત્રના લોકોની કુંડલીનો અભ્યાસ કર્યો છે. હવે બીજી આપણે વાત કરીએ કે અત્યારે સાંજે કેમ શપથ ગ્રહણ. હવે પાછળ પણ યાદ કરીએ 2014 શપથ ગ્રહણ થયેલા, તે પણ સાંજે 6:15 પછી થયેલા, તે પણ સાંજે, આ પણ સાંજે. અને એક રહસ્યની વાત કરી દઉં, આવું ક્યાંય બને નહીં, ઇલેક્શન ડિક્લેર થયું ને એ પણ સાંજે 5:45 વાગે થયું હતું. ખરેખર એ પણ રવિવાર હતો, રવિવારે સરકારી ઓફિસો બંધ હોય, છતાં પણ. હવે આ બધાની અંદર કંઈક ને કંઈક સમાયેલું છે. આપણે આજના મુહૂર્તની વાત કરીએ કે આજે શું છે, તો એવું કહેવાય કે ભાઈ સાંજે 7 વાગે જયારે શપથ ગ્રહણ થશે ને ત્યારે વૃશ્ચિક લગ્ન. એટલે શાસ્ત્રે એવું કે છે, પહેલા તો સરકાર, તો તમે પહેલો સવાલ કરો કે સ્થિર છે કે અસ્થિર, તો એવું કે છે કે આ મુહૂર્તનું નામ છે વૃશ્ચિક લગ્ન, સ્થિર રાશિ, સ્થિર લગ્ન. હવે સ્થિર લગ્ન વાળી સરકાર જોઈએ, એટલે આ સ્થિર લગ્નમાં આ મુહૂર્ત થવાનું છે, એટલે કે સરકાર શપથ લેવાની છે. હવે ખરેખર સત્તા નિર્દેશક ગ્રહ સૂર્યનો સપોર્ટ જેવો મળે ને એવું સરકારનું તેજ હોય. તો હવે 2014 પણ આ જતું વૃશ્ચિક લગ્ન 6:15 અને સૂર્ય બરોબર વૃષભ રાશિમાં રહી અને વૃશ્ચિક લગ્નને જોતો તો, એટલે પૂર્ણ તેજસ્વી સરકાર, તાકાત વાળી. આજે પણ એવું બની રહ્યું છે, સાંજે 7 વાગે સૂર્ય જોઈ રહ્યો છે વૃશ્ચિક લગ્નને અને ત્યાં ગુરુ પણ છે, એટલે ગજબનો જબરજસ્ત યોગ છે, ગજબની તાકાત વાળી સરકાર છે. અહીંયા ચંદ્ર પણ મીનનો, એ ગુરુથી 5મે છે, ચંદ્રથી ગુરુ 9મે છે, એટલે ગજ કેસરી યોગ રચાઈ રહ્યો, એટલે જબરજસ્ત તાકાત વાળી આ સરકાર અને સ્થિર સરકાર છે એની આ તાકાત છે. જે ભવિષ્યની આ વાત કરો છો, આ 5 વર્ષમાં આ સરકાર, જેમ ભૂતકાળના 5 વર્ષમાં ગજબને આ GST જો, નોટબંદી, આ કોઈની તાકાત બહારની વાત છે. એક નિર્ણય પણ આવો લેવો 20 વર્ષમાં આ વ્યક્તિએ 5 વર્ષમાં લીધા, આ સ્થિર સરકારના જબરજસ્ત યોગમાં સરકાર રચાઈ તેનું પરિણામ છે. અને અત્યારે બી ફરી તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે, ફરી તાકાત વાળી સરકાર આપણે જોઈએ છે. ગજબના મહત્વના નિર્ણય આવશે અને ભવિષ્ય માટે પણ સરકારને લાભદાયી રહેશે. બિલકુલ. અને ચેતનભાઈ, જે પ્રકારે આપણે શનિની વાત કરી, શનિ કહેવાય છે આમ પણ ન્યાયનો દેવતા છે, એટલે જે કઈ પણ થઈ રહ્યું છે તે ન્યાયના દ્રષ્ટિકોણથી ખૂબ સારું થઈ રહ્યું છે. કાર્યમાં સફળતા આ જ શનિ. બિલકુલ બિલકુલ. પ્રધાનમંત્રી મોદીના શપથ ગ્રહણને લઈને દેશભરમાં જોરદાર માહોલ બનેલો છે. ત્યારે પ્રધાનમંત્રીના મતક્ષેત્ર વારાણસીથી પણ નેતાઓ, કાર્યકરો અને દિગ્ગજોને આમંત્રિત કર્યા છે. ત્યારે પ્રસિદ્ધ ઉમરી ગાયક પદ્મ વિભૂષણ છન્નુલાલ મિશ્રાએ પ્રધાનમંત્રીના શપથ સમારોહને લઈને બધાઈના ગીત ગાયું હતું. તેમણે પ્રધાનમંત્રીની સરખામણી શ્રી રામ સાથે કરી હતી.
कि आज क्या करना चाहिए, जो नहीं होने वाला है वो भी हो, तो रंग को आज दान देने दो, रंग को आज दान देने दो, रंग को आज दान देने दो, मूक को आज गान देने दो, मूक को आज गान देने दो। क्यों? आज आया है मोदी का शुभ दिन, आज आधार पा रहा है मन, क्यों भटकना पड़े तुझे जीवन, मुक्ति को आज प्राण देने दो, मुक्ति को आज प्राण देने दो। और क्या स्वत्व अधिकार देहधारी को, जो नहीं होता है लेकिन आज हो, स्वत्व अधिकार देहधारी को, नील का ध्यान व्योमचारी को, प्यार स्वातंत्र के पुजारी को, शब्द को अर्थ ज्ञान देने दो, शब्द को अर्थ ज्ञान देने दो, मुक को आज गान देने दो। अंत में वह चरण रज सजे बने केसर, और यह नयन जल मरंद रस सीकर, तो सास बन बांसुरी बजे क्षण भर, 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 तुच्छ को आज मान देने दो, रंक को आज दान देने दो। તો પ્રધાનમંત્રી મોદી બીજી વખત શપથ લઈ રહ્યા છે ત્યારે દેશભરમાં લોકો તેમને શુભેચ્છા આપવા માટે વિવિધ રીતે આયોજનો કરી રહ્યા છે. અમૃતસરના જાણીતા ચિત્રકાર જગજીતસિંહ રૂબલે પ્રધાનમંત્રી મોદી માટે પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. પેઇન્ટિંગમાં પ્રધાનમંત્રી મોદીની છબિ તૈયાર કરવામાં આવી છે. જગજીતસિંહ રૂબલની ઈચ્છા છે કે તેઓ પોતે પ્રધાનમંત્રી મોદીને આ પેઇન્ટિંગ આપે. ફરી એકવાર આ ચર્ચા પર આગળ વધીએ તો મુરાલીબેન, મારે એ જાણવું છે કે એક એક સમય એવો આવતો જાય છે, અમુક અમુક સમય, કે ક્યાંક વિરોધીઓ વધતા જાય છે, વિપક્ષનું જોર વધતું જાય છે. કારણ કે જે પ્રકારે આપણે વાત કરી કે પ્રધાનમંત્રી મોદીના વિરોધીઓ પણ એટલા છે અને સમય સમયે પોતે પણ ફેસ કરે છે, પણ ક્યારે એવું નથી જોવા મળ્યું કે વિરોધીઓ હાવી થયા હોય અથવા તે ડિમોરલાઇઝ કરવામાં સફળ થયા હોય અથવા તેમને હાવી થવા દેવામાં આવ્યા હોય. અને સૌથી મોટી વાત તો એ છે કે જે કોઈ પણ વિરોધી હોય, મોટા ભાગના લોકો એક સમયે પાછા એમના ફેન બની જાય છે, એમની સાથે આવી જાય છે અને તેમની જીતમાં પોતે જશે મનાવવા લાગે છે. શું કારણ છે એની પાસે? મેં પહેલા કીધું એમનું સિક્સ હાઉસ જે શત્રુનું સ્થાન હોય એમાં મોરાલિટીનું કાર્ડ આવે છે. એઝ પર ધ ટેરો મોરાલિટીનું કાર્ડ એટલે સ્વોર્ડ્સ કહેવાય, એટલે નેગેટિવિટી છે, પણ નેગેટિવિટી એટલા પ્રમાણમાં નથી કે એમની સામે કોઈ ટકી શકે, કારણ કે પોતે એટલા બધા સ્ટ્રોંગ કેરેક્ટર છે. અત્યારે બીજો કાર્ડ લીધા છે ક્રિએટરનું કાર્ડ આવે છે, એટલે જે ફાયર એનર્જી અગ્નિ તત્વ એમનામાં છે એટલું બધું જોરશોરમાં છે કે સામે કોઈ ટકી શકતું નથી. એમના જે કાર્ડ કીધું સૂર્ય ધ સન કાર્ડ, એટલું બધું સ્ટ્રોંગ વ્યક્તિત્વ છે, એટલી બધી એમનામાં જે પાવર એનર્જી છે એટલી બધી લાઈક યુ નો સ્ટ્રોંગ વેમાં છે કે સામે કોઈ ટકવા માટે રેડી જ નથી થતું. અને એમના જે કાર્ડ આવે છે એ બધાને ટીમ વર્કમાં મારે છે. હજી બી ત્રણ મહિના પછી સેલિબ્રેશન્સના કાર્ડ છે, એટલે આફ્ટર થ્રી મંથ હજી બી એવા સારા એવા ગુડ ન્યૂઝ આવશે, બહુ બધા સારા ચેન્જીસ આવશે જે પબ્લિક માટે બહુ સારી રીતે આગળ જતા સફળદાયક રહેશે. જે પોસિબિલિટી છે, એટલે બે વ્યક્તિ ભેગા થઈને આ જે બીજેપીની સરકાર છે ટીમ વર્કમાં કામ કરે છે, પણ ટુ પોસિબિલિટી નંબર્સ આવે છે, એટલે ટુ વ્યક્તિત્વ એવા છે જે બીજેપીના બે કાર્યકર્તાઓ એવા છે જે બહુ સ્ટ્રોંગ વ્યક્તિત્વ છે, જે બીજેપીને બહુ આગળ લઈ જશે અને બીજેપીને નહીં એક્ઝેક્ટલી જે જનતા એટલે જે ઇન્ડિયા માટે કામ કરે છે એમનું વ્યક્તિત્વ બહુ સ્ટ્રોંગ છે. જે કાર્ડ છે ધ સ્ટારના સાયલન્સના કાર્ડ, વિન્ટર એમના માટે બહુ જ ફળદાયી રહેશે, એટલે જે વિન્ટર વખતનો ટાઈમ છે જે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીનો ટાઈમ આવશે એ બી એમના માટે વધારે ફળદાયી રહેશે.
ટીમ વર્કમાં કામ કરે છે, એટલે લાઈક બધાનું વિચારીને કામ કરે છે, એવું નથી પોતાના માટે છે. એટલે ક્રિએટર જયારે બી હોય, હી ઇઝ ધ મેઇન ક્રિએટર. ક્રિએટરનું કાર્ય એ છે કે પોતે વ્યક્તિ પોતાનું ના વિચારીને બધાના લાઈક એનો જે પોતાના માટે ના વિચારે અને બીજા લોકો માટે વિચારે એ ક્રિએટરનું કાર્ડ બતાવે છે. ક્રિએટરનું કાર્ડ બહાર અબ્રોડથી અગેન એન્ડ અગેન કહું છું કે બહારથી જે હેલ્પ મળવાની છે, બહારના જે દેશો હેલ્પ કરવાના છે, એ પુષ્કળ પ્રમાણમાં એમનું હેલ્પ આપણને ઇન્ડિયાને મળવાની છે. દેટ ઇઝ ફોર વેરી શ્યોર. મુનાલીબેન, તમે વાત કરી કે આગળના 3 મહિનામાં કંઈક નવા સમાચાર મળી શકે છે. નરેન્દ્ર મોદીની પર્સનાલિટીની વાત કરીએ, તેમની કાર્યશૈલીની વાત કરીએ, વર્કિંગ સ્ટાઇલની વાત કરીએ, તો ચાહે જીએસટી પકડો, નોટબંધી પકડો, કોઈ પણ મોટા નિર્ણય લો, સરપ્રાઈઝ આપવામાં બહુ મને છે. તો શું આ ફેક્ટર હજુ પણ આગળ જોવા મળશે આપણને 5 વર્ષે? એનર્જી એટલી બધી ફૂલ છે એટલે કંઈ ને કંઈ તમને લાઈક 3 મહિના પછી બી તમને કોઈક સારા એવા ન્યૂઝ મળશે. વિન્ટર વખતે ફૂલ ચાન્સીસ છે કે વિન્ટર વખતના ટાઈમમાં તમને બહુ સારા એવા ન્યૂઝ મળી શકે છે, લાઈક એનો જનતા માટે કે ઇન્ડિયા માટે બહુ સારા એવા પરિણામો બહાર લાઈક એનો વિન્ટર વખતના ટાઈમમાં આવશે. 3 મહિના એટલે અત્યારે જૂન જુલાઈ અને ઓગસ્ટ અને પછી વિન્ટરમાં, એટલે સમવેર લાઈક ડિસેમ્બર પછી કે વિધિન 4-5 મંથ બી તમને બહુ બધા ચેન્જીસ જોવાના ચાન્સીસ ફૂલ બતાવે. પબ્લિકલી ફિનાન્શિયલી ઓલસો, એટલે લાઈક એનો પબ્લિકમાં જે ઘણા લોકોને અત્યારે મંદી કે લાઈક એનો જે બી પ્રોબ્લેમ થતા હોય જોબ રિલેટેડ, એ બધા માટે બી નવા એવા સારા એવા ગુડ ન્યૂઝ એમ લોકોને સાંભળવા મળશે. બહુ બધા એવા ચેન્જીસ થવામાં આવશે જે લાઈક એનો જનતા માટે ફળદાયી રહેશે. બિલકુલ, એટલે જનતા પોતે પણ ખૂબ જ ઉત્સુક છે અને ખરેખર બહુ ભરી ભરીને વોટ કદાચ એટલા માટે જ આપે છે. અમિતભાઈ, હવે આ સરકારની આટલી બધી આપણે વાતો કરી, પરંતુ તેમને પણ ક્યાંક મુશ્કેલી પડી શકશે કારણ કે વિરોધીઓ આટલા બધા છે. શું અને કેવા પ્રકારના પડકાર તમને લાગે છે? હવે આપણે જે મુશ્કેલીની વાત કરી, તો આપણે તો નાનું એવું ઘર લઈને બેઠા હોઈએ, તો એમાં પણ રોજ કંઈક ને કંઈક નાનું મોટું મુશ્કેલી, કંઈક તૂટ્યું હોય, કંઈક ભાંગ્યું હોય, કોઈક બીમાર હોય, આ બધી મુશ્કેલીનો સામનો આપણે કરતા જ હોઈએ છીએ. તો આ તો આવડો મોટો દેશ ચલાવવાનો છે, એટલે ચોક્કસ એમને પડકારોનો સામનો તો કરવો જ પડશે. પણ જે પ્રકારે એમની જન્મકુંડલી છે અને જે પ્રકારે આજની જન્મકુંડળી બની છે નવમ પંચમ યોગથી, અને ચંદ્ર દેવગણ નક્ષત્રમાં છે, રેવતી નક્ષત્રમાં છે, સૂર્ય રોહિણી નક્ષત્રમાં છે, તો એ પણ દેવગણ નક્ષત્રમાં છે, એટલે પડકારને પણ અવસરમાં પલટાઈ શકે એ કટિબદ્ધતા અને એ પ્રતિબદ્ધતા શ્રી નરેન્દ્રભાઈ મોદીમાં જન્મકુંડળીના આધારે બિલકુલ સ્પષ્ટ વર્તાય છે. આપે મુશ્કેલીની વાત કરી તો એની ઉપર પણ આપણે નજર નાખી લઈએ. આજે જે જન્મકુંડળી 7 વાગે રચાવાની છે, તેની અંદર 7મા સ્થાનનો સ્વામી શુક્ર પોતાનાથી 12મે અહીંયા ગોઠવાયો છે. સાથે સાથે 9માંશ કુંડળીની અંદર શુક્ર અને કેતુની પણ યુતિ ગોઠવાયેલી છે. સાથે સાથે મંગળ મહારાજ પણ બિરાજમાન છે, એટલે એટલું બધું અનિષ્ટ નથી. બે વાત થઈ શકે, જે અત્યારે થઈ રહ્યું છે એ થોડું વધુ આગળ વધે, સ્ત્રી પાત્રો એમના સ્ત્રી વિરોધીઓ વધુ ઊભા થઈ શકે છે, સાથે સાથે ભારત દેશમાં આવક વધે, વિદેશી હુંડિયામણ બનાવવામાં એને સમૃદ્ધ કરવામાં નરેન્દ્રભાઈ મોદી અવશ્ય સફળ થાય, પણ એમણે સ્ત્રી પાત્રોથી અવશ્ય સંભાળવાનું રહેશે. જો વિરોધ કરશે તો સ્ત્રી પાત્રો જ કરશે. જેમ જેમ ઉંમર વધતી જાય, આપણે આઈડિયલી આપણે જોઈએ સામાન્ય માણસોમાં લોકો 60 વર્ષ પછી રિટાયર થતા હોય છે. પ્રધાનમંત્રી મોદીની જો વાત કરવામાં આવે તો 2001 7મી ઓક્ટોબરે પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા, ત્યારબાદ 2002માં હાઈએસ્ટ 127, ત્યારબાદ 170, 2007, 2012માં ફરી એકવાર સીએમ, ત્યારથી એમનું નામ ચર્ચામાં હતું. 2004માં ઐતિહાસિક, 2014માં ઐતિહાસિક સફળતા, ફરી એકવાર તેનું રિપીટેશન. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ સફળતા પણ વધતી જાય છે, શું કારણ? જોરદાર સવાલ છે. હવે ખરેખર જો આપણે વાત કરીએ કે આવું બને નહીં, સામાન્ય માણસની લાઈફમાં એવું હોય, જેમ ઉંમર વધે તેમ આવક ઘટે, કાર્યક્ષમતા ઘટે છે અને જીવનની સફળતા પણ ઘટે છે. પણ ભારતમાં હવે આપણે નરેન્દ્ર મોદીની જ વાત કરીએ, કેમ આવું બને છે, તો આ સિદ્ધાંતની અંદર આવે. જેમ મેં કહ્યું કે ભાઈ તેમની તુલા લગ્ન કુંડળીમાં શનિ યોગી ગ્રહ. શનિ એટલે શું? શનિ એટલે તમે એક વાતની અંદર બે બહુ જબરદસ્ત વાત કરી ગયા. એક તો જેમ ઉંમર વધે છે અને સ્ત્રી સશક્તિકરણની મોદી વાત કરે છે. આ બંને શનિના આધિપત્યમાં આવે. ઉંમર લાયક વ્યક્તિ, જેમ ઉંમર થાય તેમ પ્રગતિ, તેના કારણે જે શનિ બળવાન. આવું જ સિમિલારિટી અમિતાભ બચ્ચનના જીવનમાં પણ આપણે જોઈ છે. યુવાનીમાં તે સુપરસ્ટાર હતા, પરંતુ જે કારકિર્દી એમની જેમ
વ્હાઈટ વાર થતા ગયા અને વધતી ગઈ તેવું શ્રી મોદીની કુંડળીમાં છે. જેમ ઉંમર વધે તેમ સફળતા મળે, આવું જ આ શનિના કારણે, જે શનિ પ્રાધાન્યને કારણે અને કુંડળીના તુલા લગ્નને કારણે. જેટલા લોકોની કુંડળીમાં તુલા લગ્ન હોય તેમની એજ વધે, તેમ આવક વધે છે અને સફળતા પણ મળે છે. બીજી રીતે આપણે વાત કરીએ કે ખરેખર તેમની કુંડળીના ગ્રહો પણ એવા છે અને શક્તિ પણ એવી આવે. એક બીજી આપણે વાત કરી કે રૂકાવટો આવે, તકલીફો આવે અને માણસ સિદ્ધિ હાંસલ કરે છે, તેમની કુંડળીમાં પણ રેર ઓફ રેર કુંડળીઓમાં હોય એવા યોગ છે. એક મહત્વનો યોગ છે જેને વિપરીત રાજયોગ કહેવાય. સામાન્ય કુંડળીમાં રાજયોગો હોય છે, તેમની કુંડળીમાં વિપરીત રાજયોગ છે. આ વિપરીત રાજયોગ એવો છે, વિમલ નામનો. શાસ્ત્ર એવું કહે છે કે છઠ્ઠા સ્થાનનો માલિક છઠ્ઠે હોય, આઠમા સ્થાનનો માલિક આઠમે હોય કે બારમા સ્થાનનો માલિક બારમે હોય, અથવા છઠ્ઠે આઠમે કે બારમે આ ત્રણેય સ્થાનોના અધિપતિ હોય ત્યારે હર્ષ, સરળ અને વિમલ નામના રાજયોગ થાય. તેમની કુંડળીમાં વિમલ નામનો રાજયોગ બારમે રહેલા બુધથી થાય છે. તે એવું ચોક્કસ બતાવે છે, વિમલ એક પક્ષી છે જે આપણે રાત્રે સુઈ જઈએ ને ધાવે તો આકાશમાં જે રાજન સુડે તેને વિમલ પક્ષી કહે શાસ્ત્ર. એટલે આપત્તિઓ કંઈ પણ આવે પરંતુ આ રાજહંસની જેમ પોતાનું રાજ કરે અને તેવી ગજબની તેમને આ યોગનું વરદાન છે. એટલે તકલીફો એટલી તેમના માટે તકો છે કે હું ભૂતકાળથી કેટલાય સમયથી કહું છું, હજુ પણ આ યોગ ચાલુ જ છે અને જીવન પર્યંત રહેવાનો છે. તેમના માટે આ તકલીફો જ પગથિયા બનવાની છે ઊંચાઈ ઉપર જવાનું. બિલકુલ બિલકુલ, એટલે કહી શકાય કે ડિફીટ ઇઝ ટેમ્પરરી બટ ગિવ અપ મેક્સ ઇટ પરમેનન્ટ. અને ગિવ અપ કરવા ક્યારે નથી માનતા, આ તમામ વસ્તુમાંથી પાર પાડવામાં માને છે. મુનાલીબેન, કહેવાય કે એટ્રેક્શન અને એટેચમેન્ટ આ બંનેમાં તે હંમેશા આગળ રહ્યા છે. એક સમય હંમેશા એવો જોવા મળ્યો અને આજે પણ છે કે બોલિવૂડ સેલિબ્રિટીની વાત કરીએ, આવા મોટા કલાકારોની વાત કરીએ તો પોલિટિશિયન્સ છે તેમનું એટ્રેક્શન હોય, પરંતુ અહીંયા ઉલટું જોવા મળ્યું છે. પોલિટિશિયન્સ અને નરેન્દ્ર મોદીનું એટ્રેક્શન જોવા મળ્યું છે અને એવું એટેચમેન્ટ પણ જોવા મળે છે. તેમને લઈને એટલી શુભેચ્છાઓનો વરસાદ જોવા મળે છે. માત્ર એટલું જ નહીં, ભારત પૂરતું સીમિત નથી, વિદેશમાં પણ ધીરે ધીરે જોતા જઈએ છીએ કે તેમનો ફેન ફોલોઈંગ વર્ગ મોટા પાયે વધતો જતો જોવા મળે છે. શું કારણ છે તેની પાછળ? એમનામાં જે પહેલા મેં કીધું, એક તો આ વર્ષ બી એમના માટે બહુ લકી છે અને કારણ કે ત્રણ નંબર આવ્યા છે. આપણે પહેલા બી વાત થઈ જુપિટરનું યર છે, અગેન આજે બી ગુરુવાર છે અને ત્રણ નંબર છે. એ પોતે સ્પિરિચ્યુઅલી એટલા બધા હાઈ છે કે એમનું જે દિનચર્યા અગર તમે જુઓ તો એમનો ઉઠવાનો સમય, મેડિટેશન કરવાનો સમય, એમનું ખાવાનું પીવાનું, એમનું ધર્મ ધ્યાન એટલું બધું સ્ટ્રોંગ છે કે વ્યક્તિમાં બટ નેચરલ છે કે ધીમે 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 તમારી ઓરા સ્ટ્રોંગ થતી જાય. અગર પાસ્ટ હિસ્ટ્રી જોવા જઈએ, જ્યારે બધું છોડી છાડીને લાઈક યુ નો ભગવા બની, લાઈક એને સાધુ બની ગયા હતા, ત્યારે એમને કોઈ એવી ઈચ્છા નથી. એમના ગુરુ એમને આદેશ આપ્યો હતો કે તું અહીંયા પાછો આય અને તારી અહીંયા આગળ જરૂર છે. અધરવાઇઝ એમનામાં પોતે એટલી બધી સ્ટ્રોંગ પાવર છે કે પોતાના જ વ્યક્તિત્વથી, પોતાની જ ઓરા અને પોતાના જ પૂજા પાઠ અને ધ્યાનથી એટલા બધા સ્ટ્રોંગ થઈને આગળ આવે છે. એટલે બટ નેચરલ છે કે કોઈ બી વ્યક્તિ અગર પોતાનું ધર્મ ધ્યાન અને પૂજા પાઠ કોઈ બી પોતે જે બી કરતા હોય તો ત્યારે એમનામાં ઓરા ઓટોમેટિકલી સ્ટ્રોંગ થઈ જાય છે. ટ્રસ્ટ ના, એ એટલા બધા સ્ટ્રોંગ બિલીવર છે, જે બી કોઈ વસ્તુ કરે છે એ હંમેશા ફેથ અને ટ્રસ્ટી કરે છે. એમનામાં ક્વેશ્ચન માર્ક ક્યારે હોતા નથી, કન્વિક્શન થી ડિસિઝન લે છે. યસ એક્ઝેક્ટલી. બીજી વસ્તુ એ કે એમની આંખો અગર જોવામાં આવે તો એ આંખો એમની ઝીણી છે, લાઈક યુ નો ઘણી વખતે બલ્જિંગ આંખો હોય, આંખો બાર હોય, અને જે વ્યક્તિની આંખો ઝીણી હોય એ ઓલવેઝ ઝીણી ઝીણી વસ્તુઓને માર્ગદર્શન કરે, એટલે લાઈક યુ નો એનું તારણ કરી અને કોઈ બી ડિસિઝન્સ લેતા હોય છે. એટલે કોઈ બી વસ્તુમાં અગર એ કોઈ ડિસિઝન્સ લેશે તો એની પહેલા એની અંદર એટલું બધું સ્ટડીઝ કરે છે કે એના ખોટા પરિણામો આવે નહીં. ઘણા વ્યક્તિઓ એટલા બધા ફાસ્ટ હોય છે પોતાના કોઈ બી ડિસિઝનમાં કે એમને પાછાના પરિણામની કોઈ ચિંતા હોતી નથી. એમના કેસમાં એટલી બધી ઝીણવટપૂર્વક હર વસ્તુનું સ્ટડીઝ કરતા હોય છે કે પાછળથી કોઈ ફ્યુચરમાં પ્રોબ્લેમ નહીં આવે. એક વસ્તુ કહેવાનું કે જે સેવન્થ હાઉસ આવ્યું તો આપણે ડિસ્કસ કર્યું, એ ફિમેલ એટલે પાર્ટનરશિપનું કાર્ડ છે. એટલે જે ફિમેલ પ્રધાન વ્યક્તિ છે એમાં એમનું પોલિટિક્સનું કાર્ડ આવ્યું છે. એટલે યસ, એમને ફિમેલથી સાચવવાનું 101% છે કે ફિમેલ કોઈ કાર્ય કરતા યા ફિમેલ રિલેટેડ કોઈ ઇશ્યુઝમાં ક્યારે લાઈક યુ નો કોઈ એવા નેગેટિવ એવા સ્ટ્રોંગ કાર્ડ નથી, પોલિટિક્સનું કાર્ડ છે. એટલે જો પોલિટિક્સનું કાર્ડ એટલે ફિમેલ થ્રુ કોઈ એવી પોલિટિક્સ ના રમાય જેમનાથી એમને વધારે કોઈ ફ્યુચરમાં નુકસાન રહે. ધ એમ્પરર
ઇમોશનલ અટેચમેન્ટ એન્ડ ધ સ્પિરિચ્યુઅલ પાવર એટલા બધા સ્ટ્રોંગ છે કે પાછળથી એમને કોઈ એવો વાંધો આવશે નહીં, અને લાઈક પોતે એટલા બધા સ્ટ્રોંગ વ્યક્તિ છે. ડેથનું કાર્ડ છે, હવે ડેથનું કાર્ડ લોકો હંમેશા નેગેટિવ લે છે, પણ ડેથ એટલે કોઈ વસ્તુનો અંત થવો અને નવી વસ્તુનો જન્મ થવો. લોકો એવું કે ડેથ છે એટલે ઇટ્સ અ નેગેટિવ કાર્ડ, આમાં તો કોઈ મને લાગતું નથી ફ્યુચર સારું હોય. હવે તમે એને પોઝિટિવ વેમાં લો, મેજર આકનાના કાર્ડ છે, કોઈ બી ખોટી વસ્તુનું પરિણામ લાઈક એ સ્ટોપ થવું અને નવી વસ્તુનો જન્મ થવો, દેટ ઇઝ વોટ ઇટ ઇઝ સેઈંગ. અને ગોઈંગ વિથ ધ ફ્લો એટલે જે ચાલી રહ્યું છે એ પ્રમાણે ફ્યુચરમાં લાઈક એનો એમનો જે બી ફ્લો છે, કામ કરવાની જે બી ઝડપ છે, સેમ વે માં ચાલી રહેશે. બિલકુલ બિલકુલ. ચેતનભાઈ ખાસ એક જરા બેનને મારે આ ડેથના કાર્ડ વિશે બેન મારે જરાક પૂછવું હતું કે ડેથનું કાર્ડ જ્યારે ખુલે ત્યારે મેં થોડો ઘણો અભ્યાસ ટેરોટ કાર્ડનો કરેલો છે, પણ આપ તો આમાં નિષ્ણાત છો, પણ આ ડેથનું કાર્ડ બહુ મોટો પોઝિટિવ ચેન્જ પણ આપતું હોય છે એવી પણ વાત હોય છે. એટલે ડેથ એટલે કોઈ અગર તમારું મૃત્યુ થયું તો તમારી ત્યાં આગળ તમે સ્ટોપ નથી થઈ ગયા, બીજો જન્મ ઓલરેડી તમારા માટે વેઇટ કરે છે. એટલે ડેથ ઓલવેઝ ઘણા લોકો ડેથના કાર્ડને બહુ નેગેટિવ લે છે, પણ મેજર આંખના કાર્ડ હંમેશા ગમે તેટલા નેગેટિવ હોય they always end up with a positive result. એટલે તમારે જ્યારે બી મેજર આકનાના કાર્ડ્સ કા એનર્જીના કાર્ડ્સ નેગેટિવ આવે તો એને નેગેટિવ વેમાં નહીં લેવાનું, તમે પોઝિટિવ વેમાં એવી રીતે લઈ શકો કે કંઈક નવી વસ્તુની શરૂઆત થઈ રહી છે. બિલકુલ. હવે આ તમામ વચ્ચે અમિતભાઈ દેશની સ્થિતિની વાત કરીએ, પ્રધાનમંત્રી મોદી જે કોઈ પણ નિર્ણય લેશે તેની સીધી જ અસર સામાન્ય લોકો સુધી થવાની છે. એટલે લોકો એટલા માટે આશા અપેક્ષાઓ રાખીને બેઠા છે કે તેમની જીત એટલે મારી જીત, અમારી જીત, એવો એક ભાવ લોકોમાં ઉત્પન્ન થયો છે. આ 5 વર્ષમાં આ ભાવ કેટલે અંશે સાકાર થશે? આપે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નનો હું જવાબ તો આપું છું, પણ મારે બીજી એક વાત પણ કરવી છે, ટૂંકમાં એ પહેલા કરી દઉં કે આપણે નરેન્દ્રભાઈને જેમ આપે વાત કરી એ આપણા માણસ સમજીએ છીએ. એટલે સમગ્ર ભારત દેશની જનતા એમ સમજે છે કે મારો પોતાનો અંગત પ્રતિનિધિ દિલ્હીની ગાદીએ બિરાજમાન છે, એટલે સ્વાભાવિક છે આશા અને અપેક્ષાઓ તો રહેશે જ, પણ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ કંઈક એવી બને છે કે લગ્નેશ પોતે જે કુંડલી ઉદિત થઈ રહી છે એમાં લગ્નેશ પોતે એ પોતે રાહુ સાથે બિરાજમાન 8મા સ્થાને છે, જે તેમનો રાશિ સ્વામી પણ છે. એટલે અત્યારે નરેન્દ્રભાઈનું હિત જોવું એટલે આપણું હિત જોવું, દેશનું હિત જોવું એવી વાત છે. એટલે નરેન્દ્રભાઈએ ચોક્કસ આરોગ્યના અનુસંધાનમાં ખૂબ જ સાવધાની રાખવાની રહેશે. એ પોતે બહુ સચેત છે, જાગરૂક છે, એટલે બહુ કહેવાની જરૂર નથી, પણ તેમણે અવશ્ય આ સાવધાની રાખવી પડશે. ગણેશજીની પૂજા ઉપાસના જો તેઓ કરશે તો આમાંથી ઘણી બધી અંશે તેમને છુટકારો મળશે. બીજી આપણે એક વાત કરી કે આ જે સમય છે એ સમયમાં શું થશે, એટલે સૌથી પહેલી વાત કે આ જે 5 વર્ષનો સમય છે, જેમ મેં કહ્યું તેમ આ સમયમાં પૈસાની બોલબાલા રહેવાની છે, બધા મોજમાં રહેશે અને ફાઇનાન્સ સેક્ટર ઝડપી ગતિથી એ ચાલવા લાગશે. આખા 5 વર્ષમાં એ મુખ્ય ફાઇનાન્સ સેક્ટર રહેશે, મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ, આ વાતો આખા વર્ષમાં અત્યંત મહત્વની બની રહેવાની છે. સરકાર આની ઉપર જ કામ કરવાની છે, અને જેમ મેં કહ્યું તેમ કે કોઈ એક રોગચાળો આ 5 વર્ષની અંદર ફાટી નીકળી શકે છે, માટે એના અનુસંધાનમાં પણ સાવધાની અવશ્ય રાખવાની છે. બિલકુલ. એટલે ક્યારેક કહેવાતું હોય છે કે કશું જ ન હોય ત્યારે અભાવ નડે છે, થોડું ઘણું હોય તો ભાવ નડે છે, પરંતુ બધું જ મળી જાય તો સ્વભાવ નડે છે. પરંતુ અહીંયા એક એવો વ્યક્તિ કે જેને બધું મળી રહ્યું છે છતાં એને કશું નડી નથી રહ્યું, ક્યાં ટકું, ક્યાં અટકવું, ક્યાં છટકવું ખબર પડી જાય તો ક્યાં લટકવું ન પડે. કારણ કે નરેન્દ્ર મોદીની જો વાત કરવામાં આવે તો આ તમામ વસ્તુથી પર થઈ ગયા છે. બની શકે તેની પાછળ તેમની સાધના, પૂજા પાઠ, તેમનું આધ્યાત્મિક સ્તર જે તેમણે હાંસલ કર્યું છે તે હોય, અને કદાચ એના જ કારણે ગ્રહ, લક, આપણે જે કહીએ છીએ એ બધું જ તમને ફેવર કરે છે. ઓરા એટલો પોઝિટિવ થયો છે કે માત્ર પોતાના જ નહીં, વિરોધીઓ પણ કોઈક ને કોઈક સ્તરે આકર્ષતા જોવા મળ્યા છે, અને પરિણામે કહી શકાય કે તમામ વસ્તુને એક જ સાથે લાવી, જે એમનું પોતાનું સૂત્ર છે, સબકા સાથ સબકા વિકાસ, જે ભાજપનું સૂત્ર છે, એને આધારે તે આગળ વધતા જાય છે, અને માત્ર ભારત નહીં વિશ્વભરમાં તે નામના મેળવતા જાય છે. તો મોનાલીબેન, ચેતનભાઈ અને અમિતભાઈ આપ સૌ અમારી સાથે જોડાયા, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની પાછળ શું એવું તો છે કે જે વારંવાર એક બાદ એક જીત હાંસલ કરે છે તે અમને બતાવ્યું. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.